गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वेलकम ऑल ऑफ यू। आज आप प्रकरण चार अंदर चेप्टर फोर अंदर पाचनिक स्वास्थ्य रिप्रोडक्टिव हेल्थ अंदर छो टॉपिक जो है वंधीकरण अथवा आयुडीएस एट्ले शू व्याख्या प्रश्न स्वरूप में लीधु से। आयुडीएस एट्ले शू तेनी बात करिए तो खास प्रकार असरो जो तो आयुडीएस की सी असर थे शरीर की अंदर बिन आयुडीएस बे प्रकार बिन औषधीय आयुडीएस और औषधीय आयुडीएस। तो औषधीय आयुडीएस अंदर अंतस्त्राव मुक्त करता आयुडीएस तो ये अंदर आप थोड़ी बात करवा त्यार पछी आपणे एनी जे आयुडीएस पेरी गर्भपात पड़ी जाए पछी मुक्त थता अंतस्त्रावना आयुडीएस कया प्रकारना छे एटले के औषधीय आयुडीएस कया प्रकारना छे तेनी चर्चा करी। पेरी गर्भपात एटले के गर्भपात क्यारे करवो जोईए तो प्रतिबंध होय छे गर्भपात करवानी छतां पण केटलाक संजोग कारणसर आपणे गर्भपात करवो अथवा पेरी गर्भपात कहेवાય છે અને एमटीपी पण कहेवાય છે એ ડાક્ટરી દ્વારા ડોક્ટરો દ્વારા જે ગર્ભપાત કરાવવામાં આવે છે તેને આપણે પેરી ગર્ભપાત કહે છે। એ વ્યાખ્યા જોવાય છે ત્યાર પછી આપણે જે એ પેરી ગર્ભપાતની અંદર એક ક્યારે કરી શકે બીજા આપણી બાબત માટે તે ગર્ભપાત કરી છે એટલે કે અમુક સંજોગોની અંદર તે ખાસ કરીને ગર્ભાગર્ભ દાખલા તરીકે બળાત્કાર જેવી વસ્તુ હોય અથવા તો અનિશ્ચિત સમાગમ હોય અથવા તો બાળ જન્મ થતો હોય છે તેની અંદર વિકલાંગતા જોવા હોય જીનેટિક ડિસઓર્ડરની વાત થતી હોય તો એ બધી વાતો માટે ખાસ કરીને આપણે એ ગર્ભપાત ત્યારે કરાવવો જોઈએ ને ગર્ભપાત કેટલા સમયની અંદર કરાવવો જોઈએ એ માતા માટે સ્ત્રી માટે કેટલો ઘાતક હોઈ શકે એટલે કે 3 મહિનાથી વધુ સમયના જે ગર્ભ હોય છે એનો ગર્ભપાત થાય તો એ ઘાતક નીકળી શકે તેની ચર્ચા કરીએ ને તે અંતે છેલ્લે જે અવરોધક પદ્ધતિની અંદર વ્યંધીકરણ આવે છે એમાં ટ્યુબેક્ટોમી અને વાસેક્ટોમી એટલે કે પુરુષના સ્પંદી અને સ્ત્રીના સ્પંદી ને એ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે। તો છેલ્લો પાઠ જે છે તેને આપણે ચર્ચા કરી ને પ્રકરણ 4 પૂરું કરી પ્રકરણ 5 નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું। તો તે આપણે વોટ પરથી જોઈએ તો શું પ્રથમ આયુડીએસ એટલે શું એની વ્યાખ્યા મેં લખી છે અહીંયા તો આયુડીએસ એટલે શું કે માતાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાની પ્રક્રિયા માતાના ગર્ભાશયની અંદર બહારનો ઘટક દાખલ કરવામાં આવે છે ત્યારે તેને ઇન્ટ્રા ઉતેરાઇન ડિવાઇસ કહેવામાં આવે છે। ઇન્ટ્રા ઉતેરાઇન ડિવાઇસ એટલે કે આયુડીએસ તરીકે આપણે ઓળખીએ છીએ। આયુડીએસ તો બે એ અને બી બે પ્રકારમાં વહેંચી શકાય તો એ જે છે તે બિન ઔષધીય હોય છે औषधीय જે આયુડીએસ કયા પ્રકારનું છે એમસીક્યુની અંદર આપણે બે એમસીક્યુ આ માટે આપણે પૂછી શકાય એ ઓલ્ટરનેટ પૂછાય છે મોટે ભાગે પૂછાય છે નીટની એક્ઝામની અંદર ગુજકેટની એક્ઝામની અંદર આપણે સ્કૂલની એક્ઝામ હોય કોર્ટની એક્ઝામ હોય તો એ આપણે આયુડીએસ યાદ રાખવાનું છે। ત્યાર પછી આયુડીએસ ગર્ભાશયની અંદર શુક્લકોષનું ભક્ષણ કરવું હવે આયુડીએસનો ઉપયોગ કેમ કરવો તો ગર્ભાશયની અંદર જે શુક્લકોષો મૈથુન ક્રિયાને અંતે વીર્યનો ત્યાગ કરે છે તે શુક્લકોષો ગર્ભાશયમાં જતા અટકાવવા માટે અથવા તેની ચલિતતા ઘટાડવા માટે તેનો ઉપયોગ કરાય છે। શુક્લકોષને ગર્ભાશય ભક્ષણ કરે છે એ અને મુક્ત થતા સીયુ આયન એટલે કે કોપર આયન શુક્લકોષને ગર્ભા ગતિશીલતા એટલે કે ચલિતતા શુક્લકોષો ચલાયમાન હોય છે એની ગતિશીલતામાં અવરોધ પેદા કરે અને ફલન ક્ષમતાને અવરોધે છે ફલન ક્ષમતા જે હોય છે તેને અવરોધે છે એટલે કે ભૌતિક અવરોધ તરીકે આપણે જોઈ ગયા છે। તો આ રીતે આયુર્વેદને ઉપયોગ થાય મુક્ત થતા અંતસ્ત્રાવ આયુર્વેદ એટલે બીજો અંતસ્ત્રાવ મુક્ત થતા અંતસ્ત્રાવની આયુર્વેદની વાત કરીએ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે એટલે કે અયોગ્ય કેવી રીતે બનાવે કે એ જે અંતસ્ત્રાવને લીધે જે ગર્ભાશયનું અંદરનું આવરણ છે એન્ડોમેટ્રિયમ એ જાડું બની જાય છે અને એને કારણે શુક્લકોષની ચલિતતામાં ઘટાડો કરી શકાય છે। તો એ રીતે આપણે એ આયુર્વેદની વાત કરી હવે આપણે પેરી ગર્ભપાત એમટીપીની વાત કરીએ તો એમટીપી પણ મોટેભાગે પરીક્ષાની અંદર પૂછાય છે 2 માર્ક્સની અંદર છે તો ગર્ભધારણ પૂર્ણ સમય પહેલાં વ્યાખ્યા સ્વૈચ્છિક ગર્ભપાત ડાક્ટરી ગર્ભપાત જેને આપણે કહીએ એટલે કે કાઉન્સમાં એમટીપી લખ્યું છે તો એ રીતે જો ગર્ભપાત થતો હોય તેને પેરી ગર્ભપાત અથવા એમટીપી કહીએ છીએ
गर्भपात कराए तो ये सुरक्षित है। जो कोई कारणसर करवो पड़े तो ये सुरक्षित है। पण 3 महीना थी वधु समय એટલે કે 6 મહિના હોય તો એ ગર્ભપાત એ ઘાતક નીવડે છે એટલે કે માડાના મૃત્યુ માટે પણ જવાબદાર બની શકે છે। ત્યાર પછી આપણે જોઈએ છે એ એ જે છે વિચારણ કાળ ગર્ભપાત ક્યારે કરી શકાય તો ગર્ભપાત ત્યારે કરી શકે ચારે કે મુદ્દા જે છે તો એ પણ સાથે લખવાનો હોય તો પહેલાની અંદર પેલી ગર્ભપાતની અંદર એ આવી બે માર્ક્સની પેલું બે માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર 4 માર્ક્સ હોય પણ 3 માર્ક્સની અંદર પૂછ્યું તો પૂછી શકાય। તો આ રીતે આપણે પેલી ગર્ભપાતની એ પેલી ગર્ભપાત ક્યારે કરી શકાય તેની ચર્ચા કરીએ તો પહેલો જે મુદ્દો છે સતત ગર્ભધારણથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીનું જોખમ આદિવાસી વિસ્તારોએ અથવા કેટલીક જાતિઓની અંદર એ સતત ગર્ભધારણ થતું હોય છે ને એને કારણે માડાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે ત્યારે એ ગર્ભપાત કરાવી શકે। જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય એટલે કે જીનેટિક ડિસઓર્ડર હોય છે જીનેટિક ડિસઓર્ડરની અંદર તેની અંદર વિકલાંગતા જોવા મળતી હોય ત્યારે તે ગર્ભપાત કરી શકે એટલે કે એ આપણે પેલ ગર્ભપાત ડૉક્ટરો જોવા જતો તો ગર્ભપાત એટલે કે એમટીપી તરીકે ઓળખાય છે। અસુનિશ્ચિત સમાગમ કોઈ કારણસર અસુનિશ્ચિત સમાગમ આપણે બાળકને જરૂરિયાતની હોય ને એ જ સમાગમ થતું હોય એને ગર્ભપાત કરવો હોય તો ત્યારે આપણે ગર્ભપાત કરી શકીએ અથવા તો બળાત્કારથી થતા ગર્ભધારણથી પણ છુટકારા માટે એ ગર્ભપાત કરી શકે તો 3-4 મુદ્દા એ પણ છે એટલે કે 3 માર્ક્સની અંદર પીડિત ગર્ભપાતની સાથે ક્યારે કરી શકાય એને આધારે 3 માર્ક્સની અંદર પૂછી શકે। હવે આપણે છેલ્લું જોઈએ વંધ્યીકરણ પુરુષના સ્તનપી અને સ્ત્રીના સ્તનપી એટલે કે વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી તો વાસેક્ટોમી અંદર અહીંયા શુક્ર પુરુષના સ્તનપીની અંદર શુક્રવાહિનીને કટ મૂકી બે જગ્યાએ બાંધી દેવામાં આવે છે એ શુક્રપીમાં વૃષ્ણપુત્રી પર કાપ મૂકીને એ ખાસ કરીને એ પુરુષના સ્તનપી કરી શકે તેવી રીતે સ્ત્રીના સ્તનપીની એક પાછો શબ્દમાં લખવાનું છે આકૃષ સહિત વર્ણો એટલે કે 3 માર્ક્સની અંદર પૂછાય છે એ ત્યાર પછી એ વનવાહિની જે હોય છે તે ઇથેમસને તુંબિકાની ભાગે એને આપણે કટ મૂકીએ અને ત્યાર પછી એટલે કે ફલન તો શુક્રકોષો ફલન ન કરે તેના માટેની આ એક પદ્ધતિ છે સ્ત્રી નસબંધી તો બંને નવવાહિનીને કટ મૂકીને એને બાંધી દેવામાં આવે છે એને સ્ત્રી નસબંધી કહીએ છીએ। તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ। થેન્ક યુ।